bullet method. ओके चलो શું કરવાનું છે પહેલો પ્રશ્ન સમજાવતા સમજાવતા તમને લખાવું છું એટલે તમારે એની સાથે મારી સાથે સમજવાનું છે અને લખવાનું છે બરોબર છે ઓટલો થઈ ગયો મેં તો ના આવું અડતો મેમ હા મારે ચોપડો કાઢવાનો બાકી છે લખવું છે રાખો 200 પેજ નો ચોપડો લીધો અસાઇનમેન્ટ માટે લીધો હા ક્યારે લેવાનો આજે લીધો આ લીધો તો એ ચોપડો કાઢી લે હા કાઢો હા જેને 200 પેજ નો ચોપડો લીધો હોય કાઢીને બેસો ને નો લીધો હોય એ અત્યારે રાખવું મારો ચલો બાકી રાખવાનું તો બધાને છે જ કમ્પલસરી સ્ક્રીન શેરિંગ થઈ રહી છે એટલે બધાને સરસ દેખાશે હો હજી મોટી કરી દઈશ એક 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 પ્રશ્ન લખાવતો ને સમજાવતો છે ચલો નીકળી ગઈ બધાની પેન પેન્સિલ ઇરેઝર ને બુક ને જે લેવાનું છે યસ મેમ ઓકે મેમ હા મારે તો અડધું લખાઈ ગયું છે તોય લખવાનું હા હો રખવાનું મારી સાથે લખવાનું છે પ્રેક્ટિસ કરવાની ઈચ્છે બધાએ ચલો અને હવે તમારા કોઈ ફ્રેન્ડ ને ઓળખતા હોય તે તમારા જ ક્લાસમાં ભણતા હોય ને ન હોય તો એ લોકોને કહેજો કે તમે આખું વર્ષ નથી એવો તો કઈ વાંધો નહીં પણ હવે અસાઇનમેન્ટ ટાઈમે આવી જાય એટલે પેપર દેવામાં ઈઝી થઈ જાય લોકો માટે હ આયુષભાઈ ક્યાં છે આયુષભાઈ ભાર્ગવ આયુષ ક્યાં છે હું આવતો કેમ નથી લેક્ચરમાં મેમ 200 પેજ ના ચોપડા માં તો મેં લખ્યું છે હા તો તું રફ નોટ માં લખ ને ભાઈ હા ચલો એમ કે રફ નોટ માં લખી કે પછી હા લખવું તો ફરજિયાત છે ઓ મારી સાથે મેમ રફ નોટ માં લખવાનું રિવિઝન કરાવે સાંભળો પહેલી વાર માં જો કોઈ લખવાનું ચાલુ ન કર્યું હોય અને બાકી હોય તો એ સરસ અક્ષરે પોતાના 200 પેજ ના ચોપડા માં અસાઇનમેન્ટ લખશે અને અડધું અસાઇનમેન્ટ લખાઈ ગયું હોય તો એને રફ નોટ માં લખવાનું છે ચાલુ જ ન કર્યું હોય તો પેલા અસાઇનમેન્ટ ના ચોપડા માં લખો અને ચાલુ કરી દીધું હોય તો પછી રફ નોટ માં લખો હવે તમારે જે એટલે બાકી હોય એ રીતે કાઢી લો એમ હા અરે બસ્તો બેસા ચોપડા માં પણ કોણ બોલે છે મેડમ હે માર પાસે નથી કોણ બોલે છે અડધું લખાણું બાકી બધું બાકી છે પછી હું સમજાવીશ ત્યારે લખજે ચલો હવે બધા પોતાના હવે મારી વાત સાંભળશો હવે સૌથી પહેલા ઉપર લખો પ્રથમ સત્ર અસાઇનમેન્ટ લખો આવી રીતે મારો એરો જ્યાં દેખાય છે ને ત્યાં લખો પ્રથમ સત્ર અસાઇનમેન્ટ વિષય ગુજરાતી ધોરણ પાંચ ધોરણ પાંચ નહીં લખો તો ચાલશે ખાલી વિષય ગુજરાતી કરી નાખો અને પાકો ચોપડો તો બનાવવાનો છે અસાઇનમેન્ટ નો ચેક કરવા માટે અહીંયા આવશે તમને તારીખ કે આ તારીખે તમારો અસાઇનમેન્ટ નો ચોપડો ચેક કરવા માટે દેવાનો છે મેડમ
ચલો એમાં પ્રશ્ન પહેલો શું છે તો કે વિકલ્પ લખો હવે આપણે જેના પાઠ હતા ને 1 થી 7 પાઠ એમાં ત્રણ કાવ્ય હતી અને ચાર પાઠ હતા અને એક ચિત્ર પાઠ હતો તો હવે એ આખા કોર્સ એટલે કે આપણો પ્રથમ સત્રમાં જેટલા પાઠ કાવ્ય અને ચિત્ર પાઠ છે એ બધાયને મિક્સ કરીને આમાં તમને એમસીક્યુ મેં બનાવીને આપ્યા છે બરોબર છે આમાંથી કોઈ પણ એમસીક્યુ તમને એક્ઝામમાં પૂછાઈ શકે એવું કમ્પલસરી નથી કે પહેલો જ એમસીક્યુ છે તો પહેલો જ પૂછાશે કોઈ પણ એમસીક્યુ પૂછાઈ શકશે બરોબર છે એટલે તમારે એમસીક્યુ કેવી રીતે લખવા એ જોવાનું છે બરોબર ચલો તો પહેલો એમસીક્યુ શું છે વિકલ્પ લખો એટલે કે એમસીક્યુ બરોબર છે એ બી સી ડી ઓપ્શન આપેલા હોય એ પ્રમાણે આમાં મેં ઓપ્શન નથી આપ્યા આમાં મેં ડાયરેક્ટ જવાબ જ આપી દીધો છે એટલે તમારે જવાબ જ પાકો કરવાનો છે એ જવાબ પાકો કરી લેશો એટલે તમે પેપરમાં ઈઝીલી લખી શકશો હવે શું કહે છે કે સાધુ મોચી પાસે ક્યાં શા માટે ગયા હતા શું હતું સાધુ વાળો જે પાઠ હતો મહેનતનો રોટલો એમાં શું હતું કે સાધુ મોચી પાસે શા માટે ગયા હતા તો સાધુ શું કામ મોચી પાસે ગયા હતા તો કે પોતાના પદર પગરખા સિવડાવવા માટે તો આમાં જવાબ શું આવશે તો કે પગરખા સિવડાવવા બરોબર છે શું જવાબ આવશે તો કે પગરખા સિવડાવવા પછી ચલો પહેલો એમસીક્યુ અને એનો જવાબ લખી લો પહેલું એમસીક્યુ અને એનો જવાબ લખી લો બરોબર છે અત્યારે તમે 265 ચોપડામાં શું કામ લખવાનું કહું છું કે તમે હજી લખવાનું સ્ટાર્ટ નહીં કર્યું આના પછીના લેક્ચરમાં એવું બની શકે કે બધાને લખાઈ ગયું તો લખાઈ ગયું હશે તો પછી ત્યારે નહીં લખાવું ત્યારે ખાલી સમજાવીશ બરોબર અને હવે સોમવારે આપણો લેક્ચર આવશે ત્યાં સુધીમાં લખાઈ જાય તો વેલ એન્ડ ગુડ મેમ આવ્યો આવ્યો છે આવ્યો ક્યાં વાયો ગયો તો મોડો લેવું મોડો થઈ ગયો લેવું થોડો નહીં બરાબર છે નો તો લેક્ચર મેમ છે મારી તબિયત ખરાબ હતી એટલે ઓકે રાજા રામ બોલો અમારે આવું લખાઈ હા હા લખાઈ ગયું કે તમે લખાવો છો કે રાજા રામ બોલ રાજા રામ મારે આ છે મારે સા બધું પાકું કરવાનું ને બધું હા ઓ અસાઇનમેન્ટ તો આપણે આખું પાકું કરી દેજો એમાંથી પ્રશ્ન જો પૂછાઈ શકે એટલે તમને વધારે સારું રહે બરોબર ચલ હવે આયુષ બોલ તું ચકલી ખાઈ દે આયુષ બોલ આ મેમ હું એમ કહે છે કે મારે ચોપડો લેવાનો બાકી છે કાશીમાં એક મિનિટ આપી સાખો લખવા માટે હા લો માની પીડીએફ આવી જા હે મોકલી દીધી કોણ બોલ્યું ગઈ કાલે આખા અસાઇનમેન્ટ ની પીડીએફ તમને મળી ગઈ છે મેડમ હા મેડમ અડધું લખાઈ ગયું હોય અને ઈ પછી હું રફ બુક માં લખું પછી હાલશે અડધું લખાઈ ગયું છે ને તારે એમસીક્યુ નહી તો લખાઈ ગયું હશે ને બધું એમસીક્યુ પ્રશ્ન જે બીજા લગી લખાઈ ગયા છે હા તો હવે એમસીક્યુ જે છે ને રફ નોટ માં લો એટલે શું તારે બીજી વાર પ્રેક્ટિસ થાય એટલે મેડમ કઈ સમજાણું નહીં કોણ બોલે છે અને તારે કેમ વિકલ્પ લખાઈ ગયા છે પ્રશ્ન જવાબ લખાઈ ગયા છે ને
તો તું રફ નોટ માં લો એટલે તારે બીજી વાર પ્રેક્ટિસ થાય, પછી લેક્ચર પૂરો થાય પછી ત્યાંથી તારે બાકી નું એસાઈનમેન્ટ લખવાનું, એ પૂરું કરી નાખજે. બરોબર? યસ મેમ. હા, જે ફાઈલ સમયના ચોપડા હોય એ બધા રફ નોટ માં લખશે, જેને 200 પેજ ના ચોપડા માં લખવાનું બાકી હોય એ એમાં લખશે, ને હજી કોઈ ચોપડો ન લીધો હોય તો એ પણ રફ નોટ માં લખશે. બરોબર છે? ચલો એમ લેક્ચર પૂરો થાય પછી બધું લખી લખવાનું ને. હા, પછી હવે આપણો સોમવારે લેક્ચર આવશે, સાંભળી લો બધા, આપણો સોમવારે લેક્ચર આવશે તો હવે સોમવાર સુધીમાં તો તમારો અસાઇનમેન્ટ આરામથી ગુજરાતી નું લખાઈ જ જશે, એટલે આરામથી ગુજરાતી નું અસાઇનમેન્ટ લખાઈ જશે ને, ત્યારે કોઈને નહીં લખો, ત્યારે આપણે ખાલી સમજશું. બરોબર છે? અત્યારે બધા મારી સાથે લખો. ચલો હવે ત્રીજો પ્રશ્ન શું છે, તો કે મહેનત નો રોટલો બોધ કથાના લેખક કોણ છે? મહેનત નો રોટલો બોધ કથા ના લેખક કોણ છે? તો કે પન્નાલાલ પટેલ. બરોબર છે? તો આમાં લખો પન્નાલાલ પટેલ, એનો ત્રીજો પ્રશ્ન નો એમસીક્યુ નો જવાબ છે પન્નાલાલ પટેલ. મેમ, પેલો વિકલ્પ કરો તો જે નીચે પેલો ને આલે. આમેન થઈ ગયો. પાસે શા માટે ગયા હતા? તો કે પગરખા સીવડાવવા. ચલો પછી છે ચોથો પ્રશ્ન, તો કે નીચેનામાંથી કયા લેખક હાસ્ય લેખક નથી? નીચેનામાંથી કયા લેખક હાસ્ય લેખક નથી? બરોબર છે? હવે આમાં હતું કે હાસ્ય લેખક વાળો જે પાઠ હતો આપણો, બરોબર છે, તો કે એમાં કોણ નથી? તો કે અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા હશે, તો એમાં છે ગુણવંત શાહ. નીચેનામાંથી કયા લેખક હાસ્ય લેખક નથી? બરોબર છે? લેખક તો હાસ્ય લેખ વાળો કયું નથી? તો કે ગુણવંત શાહ. જવાબ આવશે ગુણવંત શાહ. એમ લખાઈ ગયો. ઓકે, લખાઈ ગયો. ચલો પછી પ્રશ્ન નંબર 5, તો કે કયું પ્રાણી ઝાડના બીજા બીજની ભૂકીમાંથી બને છે? બરોબર છે? કયું પીણું ઝાડના બીજની ભૂકીમાંથી બને છે? તો આપણે આ પાઠ સમજો તો કે કયું પીણું જે છે એ ઝાડના બીજની ભૂકીમાંથી બને છે, કોઈને યાદ છે? તો કે મને કયો આવશે? તો કે કોકો. હા, ઓલો હાસ્ય લેખક વાળો પાઠ હતો ને સમજીના પ્રતાપે, એમાં હતું. તો કે કોકો. બરોબર છે? ચલો એનો જવાબ આવશે કોકો. લખો. બરોબર, કોકો લખાઈ ગયો. હા, જરા રાજાને તો બહુ ઉતાવળો, ફટાફટ લખી લેજો. પણ તો બીજી 200 પેજ ના ચોપડા માં અડધું લખાઈ ગયું છે. તો વાત તારે લખવું જ નથી, આળસ છે તને લખવાની. કેટલી
Assignment, ¿no? Chopra, ¿no? Todo el pensión de lo que yo.